गुड मॉर्निंग स्टूडेंट्स, छेल्ले आपणे असमय संख्यानु संख्या रेखा पर निरूपण कई रीते करी शकाय एना विषे शीखवानु शुरू कर्यु। आपणे वर्गमूळ 2, वर्गमूळ 3 अने वर्गमूळ 17 विषे जोयु। आज एक बीजी संख्या नु निरूपण करिए कि जेमा अगाव करेली रीत काम में नहीं आती, थोड़ी जुदी रीते दाखला ने आपणे रचवो पड़े। अने तमे बोर्ड पर जोई शको छो, वर्गमूळ 9.3 लंबाई संख्या रेखा पर मेळवो અને તેને સંગત બિંદુ મેળવો। વર્ગમૂળ 17 હતું ત્યારે આપણે 4+1 એકમ કર્યો હતો, હવે 9.3 હોય, 5.25 આપે, 6.5 આપે, તો આના કોઈ ભાગ પડી શકે નહીં। તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરીશું કે સ્કેલની મદદ વડે, એટલે કે આ રીતે 9.3 આપણે લઈ લઈશું, એટલે કે સૌથી પહેલા આ આપણું ઓ, અહીંથી માની લો કે 9.3 હું અહીંયા મૂકું છું કે જેથી આકૃતિ થોડી મોટી દોરાય, તમારે નાનું માપ આવશે નોટના પ્રમાણમાં, અને હું આ 9.3 માની લો કે કહું છું, કારણ કે આપણે લીધું જ છે, હું આને એ બિંદુ કહું। હવે દરેક વખતે આવું કંઈ પણ આવી સંખ્યા આવે, અહીંથી બરાબર 1 સેન્ટીમીટર સ્કેલની મદદ વડે તમારે એક બીજું બિંદુ બી લેવાનું, બરાબર। હવે તમારો ઓ બી જુઓ, ધ્યાન રાખજો, ઓ એ નહીં, 1 સેન્ટીમીટર દૂર જે અહીંથી બિંદુ લીધું એ ઓ બી, એનો આપણે લંબ દ્વિભાજક રચીશું। શું રચીશું? લંબ દ્વિભાજક, કોનો પણ, ઓ બી નો, ઓ એ નો નહીં। લંબ દ્વિભાજક રચવા માટે પરિકર અથવા રાઉન્ડર જે કહીએ, અડધા કરતા વધારે માપ એટલે એટલું માપ લઈ અને ઉપરની બાજુ એક ચાપ, નીચેની બાજુ એ બીજો ચાપ, બીને કેન્દ્ર લઈ એ જ માપનો ચાપ લઈ પહેલા ચાપને જ્યાં છેદે ત્યાં તમારું છેદ બિંદુ આવે, તો હું ફરી કરું છું, આ રીતે લીધું મારો એક ચાપ, માની લો કે અહીંયા આવ્યો અને બીજો અહીંયા આવ્યો, એ જ માપ રાખીને આ તમે રચના કરી ગયા છો, અને તમે ડોટેડ લાઈન વડે આ લંબ દ્વિભાજક રચ્યો। હવે આને કેન્દ્ર લો, આને આપણે એમ નામ આપીએ, માની લો કે, અને એમ ઓ કે એમ બી જેટલી ત્રિજ્યા લઈને, એટલે કે અહીંથી આ પ્રમાણે તમે અર્ધ વર્તુળ દોરી કાઢો, હવે એ બિંદુએ 90° ખૂણો રચો, તો આ બિંદુ તમારું સી થયું। એસી જેટલી ત્રિજ્યા લો અને અહીંયા ચાપ મારો, આ ડી બિંદુ, આ તમારો વર્ગમૂળ 9.3 છે। ફરી રિપીટ કરું, થોડું અઘરું છે શરૂઆતમાં, આમ તો સહેલું છે કે તમને જ્યારે વર્ગમૂળ 9.3, વર્ગમૂળ 6.5, વર્ગમૂળ 5.5 આવા કંઈ પણ જાતના મૂલ્યનું વર્ગમૂળ આપીને કે આનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો,
તો જે માપ આપ્યું હોય એનો કિરણ દોરીને ઓએ લેવાનું, એથી બી એક સેન્ટીમીટરનું માપ લેવાનું, ત્યાર પછી ઓબી નો લંબ દ્વિભાજક રચવાનો જે ઓબી ને એમ માં છેદે છે, એમ ઓ અથવા તો એમ બી જેટલી ત્રિજ્યા લઈ એમને કેન્દ્ર ગણીને અર્ધ વર્તુળ દોરો. જો તમારો લંબ દ્વિભાજક સાચો હશે તો બરાબર બી ઉપર આવીને જ એ છેદશે. કદાચ થોડુંક પ્લસ માઇનસ થાય તો ચાલે, પણ વધારે પડતું ચાલે નહીં. એમાંથી 90° કિરણ રચો કે જે અર્ધ વર્તુળને અહીંયા સીમા છેદે છે, 80 જેટલી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણીને ચાપ મારો, જે તમારું ડી બિંદુ જે વર્ગમૂળ 9.3 બતાવે છે. તો તમે આ એક બહુ અગત્યની રચના છે, પરીક્ષામાં પૂછાયા કરતી હોય છે, માટે તમે આને બરાબર ધ્યાન રાખજો. હવે આ જ વસ્તુને જરા લોકો જુદી રીતે પૂછે છે કે માપ ના આપે, પણ એમ કે વર્ગમૂળ એ શોધો. શું કે વર્ગમૂળ? એટલે કે કોઈ પણ સંખ્યા જે તમને ગમે, તો તમે 9.3 લઈ શકો યા 5 લઈ શકો, પણ આપણે લખવાનું એ. બાકીની બધી જ રીતે એ પ્રમાણે આ તો એક જ સેન્ટીમીટર લેવાનો અને આ બિંદુ આવશે એ વર્ગમૂળ એ. તો આ વર્ગમૂળ એ અથવા 9.3 કે 6.25 આ બંને દાખલા વારાફરતી ઘણી વાર પૂછાતા હોય છે. અહીંયા એનો મતલબ તમારે જે સંખ્યા તમે અહીંયા 6 સેન્ટીમીટરે કરીને વર્ગમૂળ 6 ગણાય, પણ લખવાનું એ, પછી તો એક જ સેન્ટીમીટર લેવાનું, ઓબીનો જ લંબ દ્વિભાજક રચવાનો અને એથી 90° સી અને અહીંયા ચાપ મારો અને તમને વર્ગમૂળ એ મળશે. તો આ આપણે અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ થાય એના વિશે વાત કરી. હવે આપણે આના પછીનો ટોપિક કે જે તમારા માટે થોડો નવો છે પણ સમજશો તો સહેલો છે, અને એ જો સમજી અને યાદ રાખશો તો 10મા ધોરણમાં પણ તમને પહેલા પ્રકરણમાં ત્રિકોણમિતિમાં અંતર ઊંચાઈનો એક ચેપ્ટર છે, એમાં દાખલાના ફાઇનલ જવાબ વખતે આ રીત તમારે કરવાની આવશે. માટે બહુ જ ધ્યાનથી આ સમજો બરાબર. અને એ છે કે જ્યારે છેદમાં વર્ગમૂળ સ્વરૂપની સંખ્યા આવે, એટલે કે અસમય સંખ્યા આવે, ત્યારે સામાન્ય રીતે છેદની અસમય સંખ્યાને સમય સંખ્યામાં ફેરવી દેવાની એક પ્રથા ગણિતમાં આ હોય છે. તો એને કઈ રીતે ફેરવી શકાય એની વાત આજે આપણે કરીશું. એટલે કે જ્યારે છેદમાં વર્ગમૂળ સ્વરૂપની સંખ્યા આવે ત્યારે છેદની વર્ગમૂળ સંખ્યાને એટલે કે અસમય સંખ્યાને સમય સંખ્યામાં ફેરવાય છે. આ માટે બે રીતનો ઉપયોગ થાય, આ માટે બે રીતો છે.
रीट एक जो छेद में एक संख्या हो तो तेने तेज संख्या वड़े गुणवामां आवे छे। तेज संख्या वड़े गुणवा अने रीत बे के जो छेद में एक करता वधारे पद होय बराबर तो तेने विरुद्ध संख्या वड़े गुणाय। जो छेद में एक करता वधारे पदो होय तो तेनी विरुद्ध निशानी साथे तेनोज आ बन्ने रीतो बहुत सरी छे शब्दों तरीके मारे तमने आपवू पड़े पण समझशो तो एमने तमने याद रही जशे अने तमे दाखलामां એનો ઉપયોગ બહુ સરળતાથી કરશો। ફરી વાંચું છું, જ્યારે છેદમાં વર્ગમૂળ સ્વરૂપની સંખ્યા આવે ત્યારે છેદની વર્ગમૂળ સંખ્યાને સમય સંખ્યામાં ફેરવી દેવામાં આવે છે। આવું કરવા માટેની બે રીત। પહેલી રીત, જો છેદમાં એક જ પદ હોય, એક જ સંખ્યા હોય તો તેને તે જ સંખ્યા વડે ગુણી નાખવી। જો છેદમાં એક કરતાં વધારે પદો હોય તો વિરુદ્ધ નિશાની સાથે તે જ સંખ્યાનો ગુણાકાર કરવો। આજે આપણે અત્યારે પહેલા એક નંબરની રીત ઉપર વાત કરીએ, એ તમને સમજાય પછી બીજામાં તો વધારે સહેલું પડશે કે આ કઈ રીતે થાય। તો જુઓ, અને આ જે ફેરફાર કરવાની રીત છે કે એક પદને એક પદ સાથે ગુણો અથવા તો એક કરતાં વધારે પદ હોય તો એને વિરુદ્ધ નિશાની સાથે ગુણો અને તમે જે કંઈ જવાબ લાવો એને સમયકરણ કહેવામાં આવે। તો આપણે લાવો એ પણ લખી દઈએ કે જે સંખ્યા વડે ગુણવામાં આવે કોઈ પણ રીત માટે, બંને રીતમાંથી હું વાત કરું છું, કોઈ પણ રીત માટે જેના વડે ગુણવામાં આવે, એક પદથી ગુણીએ તો એક અને બેથી હોય તો બે જ ગુણવામાં આવે તેને સમયકારક અવયવ કહેવાય। અને આ ક્રિયાને સમયકરણ કહે છે। તમે પણ આ લખી લેજો નોટમાં અને આટલું યાદ રાખશો તો દાખલા ગણવામાં સહેલો પડશે। જુઓ, તમને એટલું અત્યાર લગીના આપણા નવમું આ લેક્ચર ચાલે છે કે જ્યાં સુધી થિયરી બરાબર ન સમજીએ, સ્ટેપ્સ કયા કરવાના એ જો લખેલા બરાબર આપણે ધ્યાનમાં ન લઈએ તો દાખલા ગણવા શક્ય ન બને, અઘરા પડે। અને એટલે તમે જુઓ કે હું દરેક રીત નવી કરતા પહેલા કંઈક નોંધ લખું છું, નોટ આપું છું કે જે તમને દાખલા ગણવામાં ખૂબ સરળતા ઊભી કરશે। અને એટલે તમે યાદ કરો મારું પહેલું જ લેક્ચર કે મેં કહ્યું હતું કે હવે ગણિત એટલે માત્ર દાખલા નથી, થિયરી પ્લસ દાખલા છે। થિયરી કરશો તો જ દાખલા આવડશે। આઠ લેક્ચરો તમે જે એટેન્ડ કર્યા અને તમે જોયું હશે કે થિયરી વગર આ વસ્તુ શક્ય
नथी। तो आपणे आ एक नंबरनी रीतमां थोड़ू शुरू करिए कि कई रीते समयकारक अवयव आवे अने समयकरण कई रीते कराय। बहुत सहेलू छे, थोड़ू ध्यान राखशो तो आवड़ी जशे। तमने के नीचेना माटे समयकारक अवयव दर्शावो, नीचेना माटे समयकारक अवयव दर्शावो, बराबर। हवे पहेलो दाखलो हूँ लऊं छुं, वर्गमूल 18। हमणां आपणे छेदની વાત નથી કરતા, સંખ્યા તરીકે જ વાત કરીએ છીએ। હવે જુઓ, જ્યારે પણ આવું આવે ત્યારે 18 તમારા 6 18 થાય, 9 2 18 થાય, તો એમાંથી જે એક સંખ્યા પૂર્ણ વર્ગ હોય એવા જોડકા રૂપે તમારે આ સંખ્યાને બતાવવાની। 6 18 માં નથી 6 પૂર્ણ વર્ગ, નથી 3 પૂર્ણ વર્ગ, પણ 9 2 18 માં 9 પૂર્ણ વર્ગ છે। 9 નું વર્ગમૂળ 3, વર્ગમૂળ 2 નું કશું રહે નહીં। તો અહીંયા આ જે વર્ગમૂળ 2 છે એ વર્ગમૂળ 2 ને તમે સમયકારક અવયવ કહી શકો। વર્ગમૂળ 2 સમયકારક અવયવ, બરાબર। હવે એક બીજો દાખલો વિચારીએ, વર્ગમૂળ 98। તો તમે જુઓ કે આપણે 98 ના ભાગ પાડું, મને તો મોઢે છે પણ હું ફરી કરું છું, 49 7 ને 7, તમે 49 ગુણ્યા 2 કરો, 49 નું વર્ગમૂળ 7 અને 2, તો તમારો સમયકારક અવયવ કયો આવ્યો? આ જ આવ્યો, વર્ગમૂળ 2, બરાબર છે। હવે કહેશો કે દરેક વખતે 2 જ આવે? ના, એવું નથી। આપણે એક દાખલો બીજો લઈએ, ત્રીજો, અને વર્ગ આપણે વર્ગમૂળ 27 લઈએ। તો 9 13 27, 9 પૂર્ણ વર્ગ છે એટલે 3 વર્ગમૂળ 3। તો અહીંયા તમારો સમયકારક અવયવ વર્ગમૂળ 3 આવ્યો। હવે હું બીજો જ એક દાખલો ગણું, તો 4 × 7, 2 વર્ગમૂળ 7, તમારો સમયકારક અવયવ વર્ગમૂળ 7 આવે। તો તમે જુઓ, રીત એકમાં જો છે એક જ સંખ્યા હોય, હજી આપણા છેદમાં મૂકીશું, એક જ સંખ્યા હોય તો તેને તે જ અસમય સંખ્યા વડે ગુણવાના। હજી આમાં એક કરતા હવે જો વધારે પદ હોય તો શું થાય એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ। તમને એક છે કે 5 વર્ગમૂળ 3। હવે તમે જુઓ, અહીંયા એક કરતા વધારે પદો છે અને અહીંયા તમે કશું જ કરી શકતા નથી, તો રીત નંબર 2 કે આ જ સંખ્યા રાખવાની પણ નિશાની વિરુદ્ધ કરી દેવાની। તો 5 − √3 એ સમયકારક અવયવ છે, ખ્યાલ આવી ગયો। ત્યાર પછી હું કહું બીજો, 5 √3, તો આ જ સંખ્યા રાખવાની
પણ વિરુદ્ધ નિશાની પછી આપે તમને ઓછા ત્રણ વત્તા બે વર્ગમૂળ પાંચ અહીંયા ઓછા ત્રણ છે તો વત્તા ના કરતા આને એમને જ રાખજો અને વચ્ચેની જ નિશાની ફેરવજો આ તમારો સમયકારક અવયવ છે તો તમે જુઓ કે કઈ રીતે આપણે સમયકારક અવયવ મેળવ્યા હવે આગળ લખ્યું ને કે એને સમયકરણ પણ કહેવામાં આવે તો એ સમયકરણ કરવા માટે પહેલામાં પહેલા તો તમારે સમયકારક અવયવ તો શોધવો જ અને લખવો જ પડશે પછી એનો ગુણાકાર કરીને સાદુરૂપ આપવાનું અને સાદુરૂપ આપીને જે જવાબ આવે એ તમારું સમયકરણ કર્યું એમ કહેવામાં આવે બરાબર કે નહીં તો આપણે એવો એક દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે ગણી શકાય અને તમને પ્રશ્ન તરીકે આપે નીચેનાનું સમયકરણ કરીને કિંમત મેળવો પહેલો દાખલો લઈએ ચાર છેદમાં પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ તો જુઓ આપણે જ્યારે સમયકરણ વિશે લખ્યું ત્યારે મેં લખ્યું હતું કે છેદમાં જો વર્ગમૂળ પ્રકારની અસમય સંખ્યા આવે તો જવાબ આપ લખતી વખતે એને સમય સંખ્યામાં ફેરવવાની પ્રથા છે તો અહીંયા તમને ખબર હવે છે કે આનો સમયકારક અવયવ કયો થશે પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ તો તમે જુઓ ચાર પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ તો કિંમતમાં છે જ હું ઉપર અને નીચે સમયકારક અવયવ વડે ગુણી કાઢીશ કારણ કે કોઈ પણ ગુણોત્તર હોય એમાં ફેરફાર જો કરો તો અંશમાં પણ કરવો પડે છેદમાં પણ કરવો પડે કે જેથી મૂલ્ય જળવાઈ રહે અને અહીંયા આપણે લખશું સમયકારક અવયવ વડે ગુણતા બરાબર હવે તમે જુઓ અહીંયા તો હમણાં કંઈ કરવું નથી મારે આ તો આમ આવી જ ગયું અહીંયા આપણે અગાઉના ધોરણને યાદ કરવાનું છે આ એ વત્તા બી અથવા તો એ ઓછા બી અને એ વત્તા બી એના અવયવ છે અને તમને ખબર છે કે એ ઓછા બી અને એ વત્તા બી હોય તો પ્રથમ પદનો વર્ગ ઓછાની જ દિશાની આવે અને બીજા પદનો વર્ગ આપણે એ વર્ગ ઓછા બી વર્ગ લખી શકીએ એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા વર્ગમૂળ ત્રણનો વર્ગ ફરી હું પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ પાંચનો વર્ગ પચીસ બરાબર કે નહીં અને ત્રણનો વર્ગ કેટલો થશે વર્ગમૂળ ત્રણનો વર્ગ કેટલો કરું બોલો તો વર્ગમૂળ ત્રણનો વર્ગ એટલે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે આખા ત્રણ તમે કહેશો આવું કઈ રીતે થાય તો તમે ગુજરાતીમાં શીખ્યા છો ફાળિયો ક વત્તા ફાળિયો ક એટલે આખો ક તો જ્યારે વર્ગમૂળવાળી સંખ્યાને બે વાર ગુણો તો એ આખો પૂર્ણાંક બની જાય વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ પાંચ આખા
वर्गमूल सात गुणिया वर्गमूल सात सात आखा, वर्गमूल एक्स गुणिया वर्गमूल एक्स एक्स आखा, तो पच्चीस ओछा त्रण चार, पांच वत्ता वर्गमूल त्रण बावीस, बे दू चार अने अग्यार दू बावीस। हवे आपणे बे पंचा दस, बे वर्गमूल त्रण अने छेदमां अग्यार। तमे जुओ के समयकरण करवाथी छेदमां जे वर्गमूल हतुं असमय हती ए समय संख्या आवी गई बराबर, अने अंशमां भले रहे अंशमां रहे एनो कोई वांधो नथी, छेदनी संख्यानुं आपणे समयकरण करी शक्या। तो तमे आ रीते आ दाखलो गणी शको। अहींया तमे ज्यारे गुणाकार करो त्यारे आ सूचना लखवी जरूरी छे, नहीं तो मार्क्स कपाई जाय। आ करवानी जरूर नथी, आ तो मैं तमने समझावा माटे कर्युं हतुं के सातमा धोरणना अवयव अने विस्तरण हवे आपणने काममां आवाना छे बराबर। तो आ दाखलो आपणे आ रीते कर्यो। हवे आवो ज एक हजी दाखलो करीए आपणे अने જોઈએ કે શું થાય। અગિયાર અને સાત વત્તા વર્ગમૂળ પાંચ, હવે આ સાત વત્તા વર્ગમૂળ પાંચ છે તો હું પાછું અગિયાર સાત વત્તા વર્ગમૂળ પાંચ ગુણ્યા વિરુદ્ધ નિશાની સાથે ગુણીશ, તમારી આ સૂચના આવી ગઈ, એટલે અગિયાર સાત ઓછા વર્ગમૂળ પાંચ, એ વત્તા બી અને એ ઓછા બી પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, ફરી અગિયાર સાત ઓછા વર્ગમૂળ પાંચ ઓગણપચાસ ઓછા પાંચ, અગિયાર સાત ઓછા વર્ગમૂળ પાંચ ચુમ્માલીસ, અગિયાર ચોખ્ખું ચુમ્માલીસ, એટલે કે તમારો જવાબ સાત ઓછા વર્ગમૂળ પાંચ છેદમાં ચાર આવ્યો। તમને હવે લાગશે કે જો સમયકારક અવયવ વિશે સમજાઈ જાય તો સમયકરણ કરીને કિંમત શોધવી જરા પણ અઘરી નથી। હજી આપણે એક કરીએ પ્રયત્ન કે જેથી તમને બરાબર ખ્યાલ આવી જાય। અને એ છે ત્રણ અગિયાર ઓછા વર્ગમૂળ સાત, તો ફરી ત્રણ અગિયાર ઓછા વર્ગમૂળ સાત વિરુદ્ધ નિશાની વાળું ગુણાકાર કરો, સમયકારક અવયવ વડે ગુણતા, ત્રણ અગિયાર વત્તા વર્ગમૂળ સાત, આ પછી એ વત્તા બી ને એ ઓછા બી એટલે અગિયાર નો વર્ગ ઓછા વર્ગમૂળ સાત નો વર્ગ, ત્રણ અગિયાર વત્તા વર્ગમૂળ સાત એકસો ને એકવીસ ઓછા સાત, ત્રણ અગિયાર વત્તા વર્ગમૂળ સાત એકસો ને ચૌદ। હવે તમે જુઓ ચાર ને એક પાંચ ને એક છ એટલે ત્રણ વડે ગુણાશે, ત્રણ તેરી નવ અને ત્રણ અઠા ચોવીસ, તો તમારો જવાબ આવશે અગિયાર વત્તા વર્ગમૂળ સાત છેદમાં અડત્રીસ। તમે અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે હું અહીંયા ત્રણ ગુણ્યા અગિયાર તેત્રીસ એવું કંઈ નથી કરતો, કારણ કે મને એક આશા હોય છે કે છેદની રકમમાંથી જો છેદ ઉડે
तो એટલું પદ નાનું થઈ જાય. તો તમે આ રીતે આ દાખલાઓ ગણી શકો. તમારી પ્રેક્ટિસ માટે એક બે દાખલા આપું છું અને તમે પ્રયત્ન કરજો. પણ એક ગણતા પહેલા આ વસ્તુ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, પછી જ તમે એ દાખલા ચાલુ કરજો. સમયકરણ કરીને કિંમત મેળવો, બરાબર. પાંચ સાત ઓછા વર્ગમૂળ ત્રણ, પાંચ સાત વત્તા વર્ગમૂળ ત્રણ, પાંચ ઓછા સાત વત્તા વર્ગમૂળ ત્રણ, બરાબર. પાંચ ઓછા સાત ઓછા વર્ગમૂળ ત્રણ, એક બે ત્રણ ચાર, હજી પાંચમો એક આપો, એક છેદમાં બે વત્તા વર્ગમૂળ ત્રણ, છઠ્ઠો પાંચ વર્ગમૂળ ત્રણ ઓછા વર્ગમૂળ પાંચ. આટલા દાખલા ગણજો અને પછી આપણે એક દાખલો, એક વત્તા એક છેદમાં સાત વત્તા ત્રણ વર્ગમૂળ બે, આ દાખલો આપણે નેક્સ્ટ ટાઈમ હું ગણીશ, કે જેથી કોઈ પણ રીતનો દાખલો ચોપડીમાં પણ જુઓ તો તમને એમ ન થાય કે સરે કરાવ્યો નથી. અહીંયા આપણે આ સાથે આજનું કામ પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.